चलो चैप्टर 10 प्रकाश नु परावर्तन ने वक्री भवन। हवे सौ प्रथम तो आपणे प्रकाश विषे समजवू छे। तो प्रकाश तमने खबर छे के प्रकाश ने लगती प्रक्रियाओ कई होय, एमांथी आपणे कई प्रक्रियाओनो अभ्यास करवानो छे ए बाबत आपणे समजवी छे। तमे आम तो सूर्यप्रकाश विषे जाणो छो के हजारों किलोमीटर दूरथी पृथ्वीनी सपाटी उपर आपणे सूर्यप्रकाश आवे छे, पण ए प्रकाश आवता आवता केटली प्रक्रियाओमांथी पसार थाय छे एना विषे आपणे थोड़ू समजवू छे। तो पहला तो आपणे प्रकाशने लगती जे प्रक्रियाओ छे ए प्रक्रियाओ विषे समझी लीए। तो पहली एक तो प्रक्रिया जे छे ए आपणे परावर्तननी प्रक्रिया लखीए छे, एना विषे पछी आपणे डीपमां समजीए छे। पण एक प्रक्रिया छे परावर्तन, बीजी प्रक्रिया छे वक्रीभवन, त्रीजी प्रक्रिया छे व्यतिकरण, चौथी प्रक्रिया छे विवर्तन अने पांचमी प्रक्रिया छे ध्रुवीभवन। हवे आमांथी त्रण प्रक्रियाओ जे छे ए आपणे 12th સાયન્સની અંદર ભણવાની છે। આપણે જે પ્રક્રિયાઓ છે આ માત્ર બે પ્રક્રિયાઓ અત્યારે આપણે ભણવા છે, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન। એમાં તો સૌ પ્રથમ આપણે પ્રકાશના પરાવર્તન વિશે વાત કરીએ। તો પહેલાં તો પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો જ્યારે કોઈ અપારદર્શક સપાટી પર પ્રકાશનું કિરણ જ્યારે આપાત થાય છે ત્યારે પ્રકાશના જે પાછા વળવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે પરાવર્તન કહીએ છીએ। તો પરાવર્તનની પ્રક્રિયા આપણે સમજી લઈએ પહેલાં કે જ્યારે અપારદર્શક માધ્યમ કેવું હોવું જોઈએ? તો અપારદર્શક। શા માટે અપારદર્શક હોવું જોઈએ? કારણ કે પારદર્શક માધ્યમની અંદર પ્રકાશનું પરાવર્તન થતું નથી, પણ ત્યાં વક્રીભવન થાય છે, એટલા માટે આપણે માધ્યમ અપારદર્શક હોવું જરૂરી છે। હવે જ્યારે અહીંથી કોઈ કિરણ આપાત થાય છે, આપણે અહીંયા આપાત કિરણ કહીએ છીએ, અને અપારદર્શક માધ્યમની સપાટી પર આવે ત્યાંથી આ જે કિરણ છે એ કિરણ અહીંથી પરાવર્તન થાય છે। આ જે કિરણ છે એ કિરણને આપણે પરાવર્તિત કિરણ કહીશું। શું કહીશું? પરાવર્તિત કિરણ કહીએ છીએ। આ જે સપાટી છે એ સપાટી ઉપરથી જ્યારે પ્રકાશનું પરાવર્તન થાય છે ત્યારે અહીંયા જે માધ્યમ છે આપણું એ માધ્યમ કેવું છે? તો અપારદર્શક છે। આને આપણે બીજું નામ નિયમિત પરાવર્તન પણ કહી શકીએ। હવે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન એટલે શું એ સમજીએ। અહીંયા તમને ખબર છે કે માધ્યમની જે સપાટી છે એ સુરેખ સપાટી એટલે કે સમતલ સીધું છે। જ્યારે કોઈ આ રીતની માધ્યમની સપાટી હોય, આ પણ આપણું અપારદર્શક માધ્યમ જ છે, ત્યારે પ્રકાશનું જે પરાવર્તન છે એ નિયમિત રહેતું નથી। અહીંયા જે પરાવર્તન છે એ નિયમિત પરાવર્તન છે, એટલે કે અહીંથી કિરણ આપાત થાય તો અહીંથી કિરણ પરાવર્તિત થઈ જાય છે, અહીંથી કિરણ આપાત થાય તો આ રીતે પરાવર્તિત થઈ જાય છે। તો આવું જે પરાવર્તન છે એ પરાવર્તનને આપણે નિયમિત પરાવર્તન કરીએ છીએ। જ્યારે માધ્યમની સપાટી સુરેખ ના હોય ત્યારે જે પરાવર્તન થતું હોય એ અહીંથી પરાવર્તન થતું હોય તો આ રીતે અહીંથી આપાત કિરણ હોય, આ રીતે પરાવર્તિત કિરણ થાય। ધારો કે આ બાજુની સપાટી પર કિરણ આપાત થાય છે તો અહીંથી પરાવર્તિત થાય છે। તો આવું જે પરાવર્તન છે એ પરાવર્તનને આપણે અનિયમિત પરાવર્તન કહીશું। તો આપણે અહીંયા પહેલાં તો પરાવર્તન વિશે સમજ્યા, પરાવર્તન એટલે શું? તો એની આપણે પહેલાં વ્યાખ્યા લખવાની છે અહીંયા કે પરાવર્તન
तो तमने खबर पड़े कि जारे कोई अपारदर्शक सपाटी पर प्रकाशनु किरण आपात थाय छे त्यांथी पाछा वळवानी जे घटना छे ए घटना ने आपणे शुं कहीए छे तो परावर्तन। अपारदर्शक माध्यम पर शब्द अपारदर्शक लखवो जरूरी छे, शा माटे? कारण के पारदर्शक माध्यमनी अंदर परावर्तन थतुं नथी, त्यो वक्रीभवन थाय छे। माटे पहेलो शब्द आपणे लखवो जरूरी छे कि ज्यारे अपारदर्शक माध्यम पर प्रकाशना किरणनी पाछा वळवानी घटना ने परावर्तन कहे छे। अपारदर्शक माध्यम पर प्रकाशना पाछा वळवानी जे घटना छे एने आपणे परावर्तन कहीए छे। हवे तो परावर्तन अने आपातना आपणे नियमो समझवा पड़े, तो खास नियमो समझी लेजो, कारण के आज नियमो आपणे 12th साइंसनी अंदर पण भणवाना छे, तो बहु ज उपयोगी नियम छे, એટલે બરાબર ધ્યાનથી સમજી લેજો કે આપાત અને પરાવર્તનના નિયમો શું છે। તો સૌ પ્રથમ તો આપણે કોઈ પણ સપાટી જે છે એ સપાટી ઉપર લંબ દોરતા શીખવું પડે। જેમ કે તમને ખબર છે કે સુરેખ સપાટી હોય तो सुरेख सपाटी पर आप लंब दूरो हो तो अँ सीधे सीधू आ रीते दूरी एने अपने लंब कहवा जो नेव अंश काटखूणो हो पी धारो कि कोई त्रोसी सपाटी हो रीते जम के प्रिजम हो तो आ सपाटी मैं आप लंब दूरव है तो आ सपाटी मे लंब दूरो हो तो आज सपाटी है ये सपाटी साथ नेव अंश खूणो थवो जीइए। ध्यान रखो बराबर अँ सुरेख सपाटी है तो सुरेख सपाटी जे सपाटी माटे आपणे लंब दौरवानी वात करीए छे ए सपाटी साथे 90 अंशनो खूणो बनवो जरूरी छे। अँ जेम के त्रोसी सपाटी छे तो आ सपाटी साथे 90 अंशनो खूणो बनवो जोईए, आने आपणे लंब कही शकीए, आने आपणे लंब कहेवाय। धारो कि सपाटी आ बाजू त्रोसी होय तो एना साथे लंब दोरो होय तो आपणे आ बाजू लंब दोरी शकीए। एज रीते धारो के एना ए वस्तु छे तो आ सपाटी माटेनो लंब धारो के आ प्रथम सपाटी छे, आ बीजी सपाटी छे अने आ त्रीजी सपाटी, तो त्रणे त्रण सपाटी माटे लंबनी दिशा अलग अलग मळे। आ सपाटी त्रोसी छे तो एनी साथे दोरेलो लंब आ बाजू जशे, आ जे सपाटी छे तो आ सपाटी साथे दोरेलो लंब आ बाजू जशे, નીચેની સપાટી હોય તો આપણે આ રીતે લંબ દોરી શકીએ છીએ। ખાસ બાબત આપણે વક્ર સપાટીને ધ્યાનમાં રાખીને લંબ દોરવો છે એ આપણે બરાબર સમજવું છે। તો ધારો કે આપણા જોડે ગોળાકાર સપાટી છે અથવા તો વક્ર સપાટી લઈએ, આપણે સંપૂર્ણ ગોળાકાર સપાટીની હું વાત કરું છું, પછી આપણે અરીસાની વાત કરીશું। હવે આ ગોળાનું કેન્દ્ર છે, મારે આ સપાટી સાથે લંબ દોરવો હોય તો આ જે સપાટી છે એ સપાટી આટલી સપાટી પૂરતે 90 અંશનો ખૂણો થવો જોઈએ। તમે ધારો કે અહીંયો સીધી રીતે દોરો તો આ જે ખૂણો છે એ 90 ડિગ્રીનો નહીં બને, પણ અહીંયો આ સપાટી માટે ખૂણો 90 ડિગ્રીનો બને છે। માટે આ વક્ર સપાટી માટે આપણે લંબ દોરવો છે તો આપણે લંબ આ બાજુ જ દોરવો પડે, આ સપાટી માટે લંબ આપણે આ રીતે ના દોરી શકીએ, તો એના માટે લંબ દોરવો હોય તો શું કરવું પડે? તો એ જે સપાટી છે એ સપાટી સાથે 90 અંશનો ખૂણો, તો આ આ બાજુ લંબ દોરવો પડે મારે। એ જ રીતે આ બાજુની સપાટી હોય તો મારે આ બાજુ લંબ દોરવો પડે, આ નીચેની સપાટી હોય તો લંબ મારે નીચે દોરવો પડે, એ જ રીતે આ બાજુ લંબ આ રીતે, આ દરેક જે છે એ સપાટી સાથે 90 અંશનો ખૂણો બનાવે છે।
तो आ वक्र सपाटी माटे आपणे वात करी लंबनी। हवे ध्यान राखजो, वक्र सपाटी साथे दोरेला बधा ज लंब एक ज जग्याए भेगा थाय एटले के केन्द्रमो थशे। तो धारो कि आ लंब हूँ लंबाऊ तो पण केन्द्रमो आवे, आ लंबने लंबाऊ तो ए केन्द्रमो आवे। दरेक जे लंब छे ए केन्द्रमोथी ज पसार थतो होय, पण क्यारे? જ્યારે વક્ર સપાટી એટલે કે ગોળાકાર સપાટી હોય સંપૂર્ણ, અને એની સાથે જે દોરેલો લંબ છે એ લંબ હંમેશો ગોળાના કેન્દ્રમાંથી જ પસાર થતો હોય। ફરીથી એક વખત આપણે સમજી લઈએ, સપાટી જ સુરેખ છે તો સુરેખ સપાટી સાથે દોરેલો લંબ એટલે એને લંબ સીધો દોરાય, એ સપાટી સાથે 90° ખૂણો થવો જોઈએ। આ રીતે પ્રિઝમ હોય એટલે કે ત્રિકોણ હોય તો આ રીતે લંબ દોરી શકાય। આ ત્રીજા નંબરની સપાટી છે તો એના માટેનો લંબ આપણે આ બાજુ દોરી શકીએ, આનો લંબ નીચે થાય, આ બાજુ માટેનો લંબ આપણે આ બાજુ દોરી શકીએ। એ જ રીતે ગોળાકાર કોઈ પણ સપાટી હોય તો એના સાથે દોરેલો લંબ એટલે આ જે વક્ર સપાટી છે એ વક્ર સપાટી સાથે 90° ખૂણો થવો જરૂરી છે। એ જ રીતે આ બાજુ લંબ દોરવો તો આપણે આ બાજુ દોરી શકીએ, આ દરેક જગ્યાએ આપણે લંબ દોરી શકીએ, અને ગોળાકારમાંથી વક્ર સપાટીમાંથી પસાર થતા લંબ દરેક લંબ જે છે એ કેન્દ્રમાંથી જ પસાર થાય, આ બાબત ધ્યાન રાખવાની છે। હવે આપણે વાત કરતા હતા નિયમની, તો નિયમ શું છે એ સમજી લઈએ। ધારો કે આપણે કોઈ સમતલ સપાટીની આલપૂરતી વાત કરીએ છીએ, આપણા જોડે કોઈ સમતલ છે એટલે કે કાચનો સ્લેબ છે, અપારદર્શક સ્લેબની આપણે વાત કરીએ છીએ। આ જે સપાટી છે અહીંયા આપણે સમતલ સપાટીની વાત કરીશું, સમતલ સપાટી છે। હવે તમને જે શીખવી એ પ્રમાણે ખબર છે કે આપણે આ જે સપાટી છે એ સપાટી સાથે મારે લંબ દોરવો હોય તો આ રીતે જ લંબ દોરવો પડે, તો આને આપણે લંબ કહીશું। આ આપણી સપાટી છે, આપણે આને શું કહીશું? તો લંબ કહીશું। હવે અહીંથી જે કિરણ આપાત થાય છે એ જે કિરણ છે એ કિરણને આપણે આપાત કિરણ કહીશું, આપાત કિરણ। અને અહીંથી જે કિરણ પાછું વળે છે એ કિરણને આપણે પરાવર્તિત કિરણ કહેવાય, કારણ કે અહીંયા પરાવર્તન પામે છે। હવે આપણે જે ખાસ સમજવાનું છે કે લંબ સાથે આપાત કિરણે જે બનાવેલો ખૂણો છે એ ખૂણાને આપણે આપાત કોણ કહીશું, થીટા। તો આ જે આપણો બન્યો એને આપણે આપાત કોણ કહેવાય, અને પરાવર્તિત કિરણે લંબ સાથે જે ખૂણો બનાવે છે એ જે ખૂણો છે એ ખૂણાને પરાવર્તિત કોણ કહેવાય, એને શું કહેવાય? પરાવર્તિત કોણ। ખાસ ધ્યાન રાખવાનું છે, આ જે ખૂણા છે અહીંયા ધારો કે થીટા હોય, આ ખૂણો થીટા હોય તો એને આપાત કોણ કે પરાવર્તન કોણ કહી શકાય નહીં। લંબ સાથે બનાવેલો જે ખૂણો છે એ ખૂણાને જ આપાત કોણ કહેવાય, અને જ્યાંથી કિરણ પરાવર્તિત થાય છે એ જે ખૂણો છે થીટા એને જ પરાવર્તિત કોણ કહેવાય। તમને ઘણી વખત પ્રશ્ન પૂછાય કે આપાત કિરણે સપાટી સાથે 60° ખૂણે આપાત થાય છે, ટૂંકો પ્રશ્ન સમજાવું છું। ધારો કે તમને એવું કીધું કોઈ આપાત કિરણ સપાટી સાથે 60° ખૂણે, તો ધ્યાન રાખવાનું કે સપાટી સાથે 60° ખૂણો છે તો આનો આપાત કોણ 30° કહેવાય, કારણ કે તમને ખબર છે આખો ખૂણો 90° થાય। સપાટી સાથે 60° ખૂણો હોય તો એ લંબ સાથે 30° ખૂણો બને, બરાબર સમજવાનું છે। અહીંથી ધારો કે તમને એવું કીધું હોય કે 20° ખૂણે આપાત થાય છે, પ્રકાશનું એક કિરણ સપાટી સાથે 20° ખૂણે આપાત થાય છે તો એનો આપાત કોણ શોધો હોય તો 70 થાય। તમને ખબર છે આપણે આપાત કોણ કોને કહીએ છીએ? તો લંબ સાથે આપાત કિરણે બનાવેલો જે ખૂણો છે એ ખૂણાને જ આપણે આપાત કોણ કહેવાય, તે જ રીતે પરાવર્તિત કોણ
लंब साथे परावर्तित किरणे जे बनावेलो खूणो छे ए खूणाने परावर्तन कोण कहेवाय। आ पहेलो नियम छे आपात कोण अने परावर्तन कोण नक्की करवा माटेनो। बीजू के आपात किरण अने परावर्तित किरण ए सपाटीना एक ज समतलमां एटले के ऊपरना समतलमां ज बंने किरणो होय, ए ज रीते आपात कोण अने परावर्तन कोण पण समतलनी ऊपर ज होय, ए लंबनी आजूबाजु होय पण समतलनी शुं होय तो ઉપરની બાજુ હોય છે। અને ખાસ ધ્યાન રાખવાનું કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશના માટે સરખા જ હોય। આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશો સરખા જ હોય, બંને લંબની આજુબાજુમાં હોય। મેં શા માટે અહીંયા થીટા વન અને થીટા ટુ નામ નથી આપ્યા? તો કારણ કે અલગ અલગ કહેવાય માટે જ બંને નામ થીટા થીટા આપ્યા છે, કારણ કે બંને ખૂણાનું મૂલ્ય કોઈ પણ પરિસ્થિતિમાં હંમેશા આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હશે તો સમાન જ હશે। તો આપણે આ બાબત ખાસ ધ્યાન રાખીશું કે પહેલાં તો આપાત કોણ કોને કહેવાય, તો આપાત કિરણે લંબ સાથે બનાવેલો જે ખૂણો છે એ ખૂણાને આપાત કોણ કહેવાય, પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલો જે ખૂણો છે એ ખૂણાને પરાવર્તન કોણ કહેવાય, આપાત કોણ અને પરાવર્તન કોણ બંને લંબની આજુબાજુમાં હોય, બીજું આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશના માટે સમાન જ હોય। આ બાબત આપણે બહુ ખાસ કાળજી રાખવાની છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન જ હોય। હવે આપણે આગળની વાત કરીએ કે ગોળાકાર સપાટી પર જો પણ કિરણ આપાત થતું હોય તો આપણે આપાત કોણ અને પરાવર્તન કોણ કઈ રીતે નક્કી કરવા। તો ધારો કે સમજી લઈએ કે આ વક્ર સપાટી છે। હવે વક્ર સપાટી સાથે તમારે સૌ પ્રથમ લંબ દોરવો પડે, તો અહીંયા ધારો કે લંબ દોરું છું તો આ લંબ સીધે સીધો અહીંયા થાય, આ 90° નો જ ખૂણો બને, કારણ કે લંબ હંમેશા સપાટી સાથે 90° નો ખૂણો બનાવે છે। અહીંથી ધારો કે હું કિરણ આપાત કરું છું તો આ જે ખૂણો બને છે થીટા એને આપણે આપાત કોણ કહીશું, કારણ કે આ લંબ છે, આ લંબ છે અને અહીંથી આ પાછું ફરે છે કિરણ તો આપણું આ પરાવર્તિત કિરણ છે। અહીંયા પણ ચિહ્ન મારે થીટા જ આપવું પડે, કેમ? કારણ કે લંબની આજુબાજુ આપાત કોણ અને પરાવર્તન કોણ હોય તથા આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય કેવું હોય, સમાન હોય છે। ચલો તો આ બાબત તમને ખબર પડી જઈ હશે કે આપાત કોણ અને પરાવર્તન કોણ કઈ રીતે આપણે નક્કી કરી શકીએ। હવે આપણે વક્રી ભવનની વાત કરીશું તો પરાવર્તન વિશે આપણને આટલી માહિતી મળી જાય। હવે વક્રી ભવનની આપણે વાત કરીએ છીએ, તો વક્રી ભવનની પહેલાં આપણે વ્યાખ્યા સમજી લઈએ। તો જ્યારે પ્રકાશનું કિરણ પારદર્શક માધ્યમ પર આપાત થાય ત્યારે વક્ર પામવાની એટલે કે વાંકા થવાની એટલે કે ત્રોસા થવાની જે ઘટના છે, ઘટનાને આપણે વક્રી ભવન કહીએ છીએ। હવે આપણે માધ્યમની વાત કરીએ કે ધારો કે આપણા જોડે કોઈ પારદર્શક માધ્યમ છે। પારદર્શક માધ્યમ તરીકે તમને ખબર છે કે કાચ અને આપણે પાણી લઈ શકીએ, પ્રિઝમ પણ એ પારદર્શક માધ્યમ જ કહી શકાય। તો સૌ પ્રથમ આપણને ખબર પડી જોઈએ કે આ લંબ છે, આખો દોરેલો છે એને આપણે લંબ કહીશું। હવે એના ઉપર જ્યારે કોઈ કિરણ આપાત થાય છે ત્યારે તમને ખબર છે કે આ જે કિરણ છે એ કિરણને આપણે આપાત કિરણ કહીએ છીએ। અહીંયા જે ખૂણો બને છે એ ખૂણાને આપણે
આપાત કોણ કહીએ છીએ. હવે બે માધ્યમ સમજવાના છે આપણે ખાસ. આ ઉપરનું માધ્યમ છે તો આને હું માધ્યમ વન કહું છું. આપણા જોડે એક હાલ પૂરતું કાચ લઈ લઈએ છીએ આપણે, તો આ કાચ છે, તો આ જે છે આપણું માધ્યમ બે છે. તો પ્રકાશનું કિરણ જ્યારે માધ્યમ એકમાંથી એક ઉપરની સપાટી પર આપાત થાય ત્યારે માધ્યમ બેની અંદર જે ત્રાસા થવાની જે ઘટના છે એ ઘટનાને આપણે વક્રીભવન કહીએ છીએ. તો આ જે કિરણ છે અહીંથી આ બાજુ વળે છે, તો આ જે કિરણ બન્યું એ કિરણને આપણે વક્રીભૂત કિરણ કહીશું. આ કિરણને આપણે શું કહીએ? વક્રીભૂત કિરણ. કેમ વક્રીભૂત? તો તમને ખબર છે જો માધ્યમ બદલાયું ના હોત તો આ કિરણ ખરેખર સીધે સીધું જોત આ રીતે, પણ એની જગ્યાએ કિરણ આ રીતે ત્રોસું નીકળે છે. તો આ જે કિરણ છે એ કિરણને આપણે શું કહીએ છીએ? તો વક્રીભૂત કિરણ કહીએ છીએ. આ આપણો આપાત કોણ હતો થીટા વન, અને આ જે ખૂણો છે થીટા ટુ એને હું વક્રીભૂત કોણ કહું છું. હવે તમને અહીંયા ખબર હશે કે મેં થીટા વન અને થીટા ટુ નામ આપ્યા. પરાવર્તનની અંદર બંને થીટા થીટા નામ આપ્યા હતા. શા માટે થીટા આપ્યા હતા? કારણ કે તમને ખબર છે કે પરાવર્તનની પ્રક્રિયામાં આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય. જ્યારે વક્રીભવનની ઘટના થતી હોય ત્યારે આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન હોતા નથી, એટલે કે થીટા વન ઇઝ નોટ ઇક્વલ ટુ થીટા ટુ. થીટા વન અને થીટા ટુ સમાન હોતા નથી. હવે આપણે થીટા વન મોટો હોય કે થીટા ટુ મોટો હોય એ સમજવું છે. તો એ થીટા વન અને થીટા ટુ એ માધ્યમની સપાટી પર એટલે કે માધ્યમ ઉપર આધાર રાખે છે. હવે જેમ કે આ હું માધ્યમ હાલ પૂરતું લઈ લઉં છું કે હવાનું માધ્યમ છે અને આ આપણા માટે કાચનું માધ્યમ છે, તો આ કાચ છે. તો તમને ખબર છે કે કાચ કરતો હવા શું હોય? પાતળી હોય. તો આ જે માધ્યમ છે એ માધ્યમને હું પાતળું માધ્યમ કહીશ. ધ્યાન રાખજો, બહુ અગત્યના શબ્દો છે કે હવા એ કાચ કરતો પાતળી હોય, માટે આ જે માધ્યમ છે એને પાતળું માધ્યમ કહેવાય અને કાચ એ જે છે એને આપણે ઘટ માધ્યમ કહીએ છીએ. શું કહીશું? તો ઘટ માધ્યમ. હવે કિરણ ધ્યાન રાખજો, કિરણ ક્યાંથી નીકળે છે? હવામાંથી. હવામાંથી એટલે કે પાતળા માધ્યમમાંથી નીકળે છે. અને ક્યાં પ્રવેશે છે? તો ઘટ માધ્યમની અંદર. તો જ્યારે કિરણ પાતળા માધ્યમમાંથી નીકળી અને ઘટ માધ્યમની અંદર પ્રવેશે ત્યારે આ જે કિરણ થયું આ લંબ છે, ધ્યાન રાખો એ કિરણ લંબની નજીક આવે છે. આપણો લંબ છે તો આ સીધે સીધા માર્ગે નીકળી જોત, પણ એની જગ્યાએ આ બાજુ ખસે છે. એટલે કે કઈ બાજુ ખસે છે? તો લંબની બાજુ ખસે છે. તો જ્યારે કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે એ કિરણ લંબની નજીક આવે છે. શબ્દ ધ્યાન રાખજો, કિરણ લંબની નજીક આવે. હવે તમને ખબર છે કે નજીક આવે ત્યારે આ થીટા વન કરતાં થીટા ટુ કેવો બને? નાનો બને. સ્વાભાવિક વસ્તુ છે, અહીંથી જો સીધે જતો હોય તો થીટા મોટો હોય, પણ આ બાજુ છે એટલે કે થીટા ટુ કેવો છે? તો નાનો. તો આના માટે આપણે કહી શકીએ કે થીટા વન ગ્રેટર દેન થીટા ટુ હોય. જ્યારે કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે આપાત કોણ એ વક્રીભૂત કોણ કરતાં મોટો હોય, એટલે કે વક્રીભૂત કોણ નાનો હોય, અને એ કોની નજીક આવે? તો લંબની નજીક. આ આપણો લંબ છે તો કિરણ લંબની નજીક આવે છે. હવે આપણે આનાથી ઉલટું રહીએ કે કિરણ ધારો કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશતું હોય. હવે ઘટ માધ્યમ અને પાતળું માધ્યમ એટલે આપણે સમજી લઈએ કે ધારો કે હવે હું ઉપરનું આખું માધ્યમ તમને અલગ રીતે સમજાવીશ કે ધારો કે કાચ છે અને અહીંયા પાણી છે, અહીંયા પાણી ભરેલું છે, તો તમને ખબર પડે કે કાચ જે છે એના કરતાં પાણી પાતળું હોય. તો આ જે માધ્યમ છે એ માધ્યમને આપણે
પાતળું માધ્યમ કહીશું, અને આ જે માધ્યમ છે એને શું કહેવાય? તો ઘટ માધ્યમ કહેવાય. ઘટ અને પાતળું માધ્યમ કમ્પેરિઝન ઉપર આધાર છે. જેમ કે હવા કરતો પાણી હોય, હવા કરતો કાચ હોય, તો એ બંને ઘટ માધ્યમ કહેવાય. કિરણ કાચમાંથી પાણીમાં જતું હોય તો કાચ એ ઘટ માધ્યમ કહેવાય, પાણી એ પાતળું માધ્યમ થઈ જાય. તો હવા અને પાણીની સરખામણીમાં પાણી ઘટ માધ્યમ કહેવાય અને હવા પાતળું માધ્યમ કહેવાય. જ્યારે પાણી અને કાચની સરખામણી કરીએ ત્યારે પાણી એ પાતળું માધ્યમ બની જાય અને કાચ એ ઘટ માધ્યમની અંદર જતું રહે. અહીંયા હું સમજાવું છું કે ધારો કે આપણે અહીંયા એક કાચનો સ્લેબ મૂકેલો છે, આપણે એને અલગ કલરથી દર્શાવી દઈએ એટલે તમને સમજવું પડે કે ધારો કે આ કાચ છે. હવે સપાટી તો તમને ખબર છે કે આ બંનેની સંપર્ક સપાટી છે. અહીંથી હું લંબ દોરું છું તો આ જે ભાગ છે આખો આપણો લંબ છે. હવે કિરણ અહીંથી પ્રવેશે છે, અહીંથી કિરણ પ્રવેશ્યું તો હવે તમને વારે ઘડીએ કહેવું ના પડે કે આ જે છે આપણો આપાત કોણ થીટા વન કહેવાય, આને આપાત કિરણ કહેવાય. આ સપાટી માટે આને આપાત કિરણ કહીશું. હવે માધ્યમ બદલાયું ના હોત તો આ કિરણ સીધે સીધું નીકળ્યું હોત, પણ આ કિરણ હવે આ બાજુ નીકળશે. અહીંયા જુઓ, પાતળું માધ્યમ હતું હવાનું માધ્યમ, ઘટ માધ્યમમાં પ્રવેશ્યું તો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવ્યું તો કિરણ આ લંબની આ બાજુ આવે છે. જ્યારે આ ઘટ માધ્યમ છે એટલે કે કાચ છે, કાચમાંથી પાણીમાં જાય છે એટલે ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય છે, ત્યારે આ લંબ છે આપણો તો કિરણ લંબથી દૂર જાય છે. તો આને આપણે થીટા ટુ કહીશું. તો આ થીટા ટુ એ આપણો વક્રીભૂત કોણ છે, આ આપણો આપાત કોણ છે. હવે આના માટેની શરત તમને ખબર પડે કે થીટા વન લેસ ધેન થીટા ટુ કહેવાય. અહીંયા થીટા વન ગ્રેટર ધેન થીટા ટુ હતું, આ જગ્યાએ થીટા વન લેસ ધેન થીટા ટુ થાય, એટલે કે કિરણ ઘટ માધ્યમોથી પાતળા માધ્યમની અંદર જતું હોય ત્યારે લંબથી દૂર જાય, આપાત કોણ કરતાં વક્રીભૂત કોણ મોટો હોય. આ બે બાબતો અહીંયા ખાસ ધ્યાન રાખવાની. કિરણ પાતળા માધ્યમોથી જ્યારે ઘટ માધ્યમમાં આવતું હોય ત્યારે એ લંબની નજીક આવે છે, એટલે કે આપાત કોણ એ મોટો હોય અને વક્રીભૂત કોણ શું હશે? તો નાનો હશે. હવે આપણે ત્રણ માધ્યમ સાથે લઈ અને તમને સમજાવું કે આપણા જોડે ત્રણ માધ્યમ અલગ અલગ છે અને ત્યારે કઈ પ્રક્રિયા થતી હશે અને એવા જે કિરણો છે એ કિરણોને આપણે શું નામ આપી શકીએ. તો ચલો આપણે ત્રણ માધ્યમ સાથે લઈએ છીએ. આપણે સૌથી ઉપર હવાનું માધ્યમ લઈએ છીએ. એના પછી આપણે અહીંયા પાણી લઈએ છીએ, આ પાણીનું માધ્યમ છે. આના વક્રી ભવનાંકને હું એન વન કહું, વક્રી ભવનાંકને એન વન કહેવાય એની સંજ્ઞા. આ પાણી છે એનો વક્રી ભવનાંક એન ટુ છે. ત્રીજો જે આપણે માધ્યમ લઈએ છીએ, આ ત્રીજું માધ્યમ આપણા જોડે કાચ છે, એના વક્રી ભવનાંકને હું એન થ્રી કહીશું. હવે તમને ખબર પડે છે કે આ માધ્યમ એ પાતળું કહેવાય, એના કરતાં પાણી એ ઘટ માધ્યમ કહેવાય, પાણી કરતો કાચ એ વધારે ઘટ માધ્યમ કહેવાય. તો સૌથી વધારે વક્રી ભવનાંક કોનો હોય? જેનો વક્રી ભવનાંક વધારે હોય એવું જે માધ્યમ છે એ માધ્યમને આપણે ઘટ માધ્યમ કહીએ. જેમ કે વક્રી ભવનાંક હું તમને કહી દઉં છું, યાદ રાખજો કે એન થ્રી એટલે કે કાચ, એનો જે વક્રી ભવનાંક છે એ 1.5ની આજુબાજુ હોય. એક્ઝેક્ટ 1.5 ના હોય, ધારો કે જાડો કાચો તો 1.51 1.52 સમથિંગ હોઈ શકે છે. પાણીનો જે વક્રી ભવનાંક છે એન ટુ એ આપણે પાણી માટે વાપરી છે, એનો વક્રી ભવનાંક 1.33 છે. અને જે હવા છે એને આપણે એન વન કહીએ છીએ, અહીંયા એનો વક્રી ભવનાંક 1 છે. તો આપણને ત્રણના વક્રી ભવનાંક ખબર પડી જઈ. કાચનો 1.5 છે, પાણીનો 1.33 છે, હવાનો 1 છે. તો સૌથી વધારે ઘટ માધ્યમ કયું કહેવાય? તો કાચ. જેનો વક્રી ભવનાંક વધારે હોય એ કાચ એ વધારે ઘટ માધ્યમ કહેવાય. આપણે જરૂર નથી, હાલ હું સમજાવી દઉં કે ધારો કે હીરો છે એ કાચ જેવો છે પણ એનો વક્રી ભવનાંક 2.42 આજુબાજુ છે,
तो काच है तो काच करता हीरा नो वक्री भवनांक केव हे तो वधारे छे 2.42 आजूबाजू है। तो आपणे अहीं तमने खबर है कि शरत लखी अहीं N3 ग्रेटर देन N2 ग्रेटर देन N1 है, काचनो वक्री भवनांक सौथी वधारे छे, एना पछी पाणीनो छे, एना पछी हवानो छे। हवे आपणे सपाटी साथे लंब दोरीए छे, आ बे माध्यम, आ माध्यम एक अने माध्यम बे, माध्यम एक आने हूँ माध्यम बे कहूँ छू, माध्यम त्रण। तो सपाटी एक अने बे ए बन्नेनी सपाटी पर અહીંથી કિરણ ધારો કે આપાત થાય છે, તો હવે તમને ખબર છે કે આ જે કિરણ છે એને આપણે આપાત કિરણ કહીશું, આ જે ખૂણો છે એને હું આપાત કોણ કહું છું, θ1। આ જે બિંદુ છે, ધારો કે આ જગ્યાએ આપાત થાય છે એને આપણે આપાત બિંદુ કહી શકીએ, આ સપાટી ગમે તે જગ્યાએ આપાત થઈ શકે પણ આ જગ્યાએ આપાત થાય છે માટે આપણે એને શું કહીશું, આપાત બિંદુ। હવે તમને ખબર પડી જોઈએ કે હવા છે અહીંયા પાણી છે, તો પાતળા માધ્યમમાંથી કિરણ ઘટ માધ્યમમાં આવે છે, તો ખરેખર આમ તો આ રીતે જવું જોઈએ પણ એ રીતે નહીં જાય, કારણ કે પાતળા માધ્યમમાંથી કિરણ ઘટ માધ્યમમાં આવે ત્યારે આ કિરણ જે છે એ કિરણ આ રીતે લંબની નજીક આવશે, આ રીતે કિરણ શું થશે તો લંબની નજીક આવશે, આને આપણે θ2 નામ આપીએ। θ2ને તમને ખબર છે કે વક્રી ભૂત કોણ કહેવાય। હવે આ માધ્યમ 2 અને 3 આ બંને સપાટી માટે હું લંબ દોરું છું, તો આ આપાત બિંદુ છે, આપણે તો આપાત બિંદુએ જ લંબ દોરવાનો હોય, તો આપણો લંબ છે, આ રહ્યો આપણો લંબ છે। આ પહેલી અને બીજી સપાટી માટેનું આપાત બિંદુ હતું, આ બીજી અને ત્રીજી સપાટી માટેનું આપાત બિંદુ છે, તો અહીંયા લંબ છે। હવે તમને ખબર છે કે કિરણ આમ તો ખરેખર સીધે સીધું જાય પણ પાતળા માધ્યમ છે, આ રહ્યું આ ઘટ માધ્યમ છે, તો તમને ખબર છે કે પાતળા માધ્યમમાંથી પાછું ઘટ માધ્યમમાં આવે છે, તો પાછું પણ એ લંબની નજીક જ આવશે, તો હું θ3 નામ આપું છું આને। ધ્યાન રાખવાનું, હવા કરતાં પાણી ઘટ છે તો લંબની નજીક આવ્યું, પાણી અને કાચ છે તો કાચે ઘટ છે એટલે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે છે તો લંબની નજીક આવે છે, તો આના માટે આપણે θની શરત લખવી હોય તો θ1 ગ્રેટર દેન θ2 ગ્રેટર દેન θ3। અહીંયા ધ્યાન રાખજો, N3 ગ્રેટર દેન N2 ગ્રેટર દેન N1 છે, તો વક્રી ભવનાંક વધારે છે તો વક્રીભૂત કોણ નાના થાય છે, તો ધ્યાન રાખજો જેનો વક્રીભૂત કોણ વધારે હોય એનો વક્રીભૂત કોણ નાનો બનશે, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે છે તો θ2 આવશે લંબની નજીક આવશે, આ પાતળું અને આ ઘટ છે તો લંબની નજીક આવશે, તો θ3 હજી પણ નાનો થશે, અને છેલ્લે કિરણ બહાર નીકળી જાય ત્યારે ધ્યાન રાખજો કે આપણી આ બે સપાટી છે એના સાથે હું લંબ દોરું છું, આ કાચની સપાટી છે આપણી હવાની સપાટી છે, તો પાછું અહીંયા N1 આવી ગયું હવા, તો હવે તમને ખબર પડે કે આ કિરણ કાચ છે અને અહીંયા બહાર નીકળે તો હવા છે, તો ઘટ માધ્યમમાંથી કયો જાય છે, પાતળા માધ્યમમાં જાય છે, તો હવે તમને ખબર પડે કે ઘટ માધ્યમમાંથી કિરણ પાતળા માધ્યમમાં જતું હોય ત્યારે લંબથી દૂર જશે એટલે કે આ કિરણ આ બાજુ નીકળશે, લંબ આપણો નજીક છે, આમ તો ખરેખર કિરણ સીધે સીધું નીકળવું જોઈએ પણ સીધે સીધું નીકળતું નથી, એ કયો જશે તો લંબથી દૂર, કેમ લંબથી દૂર જ્યું, તો ઘટ માધ્યમમાંથી કયો જાય છે, પાતળા માધ્યમમાં જાય છે, માટે શું થશે તો લંબથી દૂર જશે, તો અહીંયા તમને ખબર પડશે કે θ4 એ સૌથી મોટો બનશે, તો આપણે આ બાબતો આજે ખાસ ધ્યાન રાખીએ, આપાત કિરણ એટલે શું, પરાવર્તિત કિરણ એટલે શું, આપાત કોણ કોને કહેવાય, પરાવર્તન કોણ કોને કહેવાય, વક્રીભૂત કોણ કહેવાય, એટલી માહિતી આપણે આજના ચેપ્ટરની અંદર સમજી લીધી છે, ઘરેથી અભ્યાસ કરજો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનું ચલાવીશું।